અમદાવાદ માટે કહેવાય છે કે જો કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહને યે શહેર બનાયા. આ કહેવત સાંભળતા શહેરની ઓળખ અને શહેરીજનો અંગે સમજી શકાય છે કે તેનામાં કેટલી આવડત છે. આ જ આવડતને ઓળખી દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા નરેન્દ્ર મોદીએ શહેરનો વિકાસ કર્યો અને તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર તેની આગવી ઓળખ ઊભી કરી છે. ત્યારે અલગ અલગ 9 દેશના 30 જેટલા સભ્યો શહેરની મુલાકાતે આવ્યા હતા અને અમદાવાદ શું છે અને તેનો કેટલો અને કઈ રીતે વિકાસ થયો. એટલે આ લોકો 30 વ્યક્તિઓ 9 દેશોમાંથી આવી છે અને એ લોકો અમદાવાદ શહેર ઉપર અભ્યાસ કરી રહી છે. અમદાવાદનું નેતૃત્વ, અમદાવાદનું શિક્ષણ, અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અમદાવાદની નેતૃત્વની જે કલાઓ છે અથવા કોણ કામ કરી રહ્યું છે અથવા ફ્યુચર ગોલ્સ કયા છે અથવા અમદાવાદનું આગામી શિક્ષણ અંગેનું શું આયોજન છે, આ બધા વિષય ઉપર અભ્યાસ થઈ રહ્યો છે. એ સંદર્ભે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હું એવું માનું છું કે ભારતમાં પહેલું આ શહેર એવું છે કે જેણે આ કાર્યક્રમ કર્યો છે અને આ રીતની એક વિચારસરણી કરી છે. અને અમદાવાદના તમે આપ જોઈ શકો છો કે આ કાર્યક્રમમાં બધા જ સફળ અને પ્રબુદ્ધ નાગરિકો હાજર છે અને એ નાગરિકો અમદાવાદ વિશે શું વિચારે છે અને હવે આગામી શું હોઈ શકે તેનું આયોજન કર્યું છે. હા, એ 9 દેશોમાંથી 30 વ્યક્તિઓ છે, એમાં વધારે વ્યક્તિઓ જાપાનથી છે. અલગ અલગ 9 દેશના ડેલિગેશનને અમદાવાદની મુલાકાતે આવવું હતું જેથી ગાઈહેડનો સંપર્ક કર્યો હતો અને જે બાદ આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાઈહેડના પ્રેસિડેન્ટ યોગેશભાઈ અને ક્રેડ આઈના ચેરમેન સુરેશભાઈએ હાજરી આપી હતી અને ગાઈહેડ અંગે અને રાજ્યના વિકાસ અંગે માહિતી આપી હતી. એટલે 30 કન્ટ્રીઝમાંથી ડેલિગેશન્સ આવ્યા છે. એ લોકોને અમદાવાદ વિશે જાણવું છે કે અમદાવાદમાં અમદાવાદ ઇન્ટરનેશનલ ગ્લોબ લેવલે જે સ્ટેજે એનું નામના થઈ છે તો એ કેવી રીતે થયું એમને એ વિશે જાણવું હતું. એટલા માટે તે લોકો સ્ટડી માટે અમદાવાદ આવ્યા છે અને એમણે ગાઈડનો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ અમે તમારી સાથે એક મીટ કરવા માગીએ છીએ અને અમારે જાણવું છે કે અમદાવાદનું જે આ ડેવલપમેન્ટ છે એ શું છે, કેવી રીતે થયું, કેટલા સમયમાં થયું અને ફ્યુચર અમદાવાદમાં શું થવાનું છે, એના માટે એ લોકો આવ્યા હતા. એના માટે આપણે આ સેમિનારનું આયોજન કર્યું અને સેમિનારમાં આપણે અલગ અલગ સ્પીકરને બોલાવી અને એમને આ વિશે આપણે નોલેજ આપી. આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ જે રીતે ચાઇનીઝ મિનિસ્ટરને પ્રમુખને અમદાવાદ બોલાવ્યા અને એનાથી આખા વર્લ્ડમાં જે અમદાવાદની જે નામના થઈ એના પછી દરેક કન્ટ્રીને, અલગ અલગ કન્ટ્રીને એમ થયું કે આ અમદાવાદ એક કયું સિટી છે કે જેમાં, કે જ્યાંથી આ નરેન્દ્ર મોદી આવ્યા છે અને જેનું આ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, કઈ રીતે અને કેવી રીતે થયું એ બધા માટે એક આશ્ચર્યજનક વાત છે અને એક સ્ટડી વિષય છે. એટલે સ્ટડી કરવો છે બધાને એના વિશે. એના માટે બધાને જ આ કુતૂહલ જાગ્યું છે કે ભાઈ આ કઈ રીતે થઈ રહ્યું છે. એટલા માટે અલગ અલગ કન્ટ્રીમાંથી લોકો અહીંયા આવે છે. એટલે ગાઈડે લગભગ ઇન્ટરનેશનલ ગાઈડ દર વર્ષે એક ઇન્ટરનેશનલ ટૂર કરે છે. ઇન્ટરનેશનલ ટૂર કરી અને ત્યાં કઈ રીતનું ડેવલપમેન્ટ, અલગ અલગ કન્ટ્રીમાં ડેવલપમેન્ટ, ઇનોવેશન્સ, ટેકનિક્સ, અલગ અલગ ટેકનિક્સ જે છે ત્યાંની અલગ અલગ ટેકનિક્સમાં કઈ રીતે કામ થઈ રહ્યું છે એ જાણીને એના માટેના પ્રયત્ન અમદાવાદમાં પણ લાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. એટલે ગાઈડનો આ રોલ છે કે જે રિયલ એસ્ટેટ ડેવલપર્સ છે તેમને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ, ઇન્ટરનેશનલમાં શું ચાલી રહ્યું છે એ વસ્તુ એમને પણ જાણવું જરૂરી છે અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની ક્વોલિટી અમદાવાદના બિલ્ડર્સ પણ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ એ અત્યારે દેશના સૌથી વધારે ઝડપી ગ્રોથ થતા સિટીમાંનું એક છે અને એવા વખતે જાપાનીઝ ડેલિગેશન, યુરોપિયન ડેલિગેશન, ઓસ્ટ્રેલિયન ડેલિગેશન જ્યારે શહેરની મુલાકાત લેતા હોય ત્યારે અમદાવાદમાં ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી માટે ઘણા બધા નવા ફલક ખુલી જાય છે. અને ક્રેડાઈ ગુજરાત જે કન્ફિગ રિયલ એસ્ટેટ ડેવલપર એસોસિએશન છે અને ગાઈડ જે પણ રિયલ એસ્ટેટ ડેવલપર એસોસિએશન છે, બંનેના સંયુક્ત ઉપક્રમે અને ફિઝુકી યુનિવર્સિટીના રેફરન્સથી જે ડેલિગેશન આવ્યું છે તે DMIC કોરિડોરમાં, ગિફ્ટ સિટીમાં,
અને અમદાવાદના બીજા વિસ્તારોમાં કેવી રીતે વધારે સારી રીતે ટેકનોલોજીકલ કોલેબોરેશન થઈ શકે છે દિશામાં કામ કરી રહ્યું છે. તે 2022માં જ્યારે દેશ આઝાદીના 75 વર્ષ પૂરા કરતું હશે ત્યારે અમદાવાદને દેશના ફલક પર સર્વશ્રેષ્ઠ શહેર તરીકે સ્થાપિત કરવાની દિશામાંનું આ પહેલું કદમ છે. આ કાર્યક્રમમાં 50થી વધુ લોકોએ હાજરી આપી હતી અને અલગ અલગ દેશના ડેલિગેશનને માહિતગાર કર્યા હતા. અમદાવાદ વિશે આ મુલાકાતીઓ શહેરમાં રહી ગુજરાતનું શિક્ષણ, વિકાસ અને આઈટી ક્ષેત્રની મુલાકાત લઈને આવનારા સમયમાં ગુજરાતમાં રોકાણ કરવું કે નહીં એ અંગે નિર્ણય કરશે. કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.